હર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની કે સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર તેર ખેતર અને તેની પરતેર એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈએ પેલો પ્રશ્ન કે ચૂસ્ના કે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે તેની દરેકની હદ શોધો આપણે અહીંયા આકૃતિની હદ શોધવાની છે એના માટે આપણે બધી બાજુ જે માપ આપ્યું છે એનો સરવાળો કરવો પડે ચાલીસ પચીસ પચીસ આ બધા માપનો સરવાળો કરીએ એટલે કે પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો થાય તો સરવાળો પહેલી આકૃતિ છે એનો એકસો ને પંચાવન મીટર જેટલો થશે પછી બીજી જે આકૃતિ આપી છે એમાં પણ સેમ છે સરવાળો કરવાનો છે પચાસ વત્તા ત્રીસ વત્તા ત્રીસ વત્તા પચાસ વત્તા પચાસ એટલે બચોને દસ મીટર થશે ત્રીજી આકૃતિમાં પણ આપણે સેમ કરવાનો છે આકૃતિ જોઈને સરવાળો કરી નાખવાનો છે બધી બાજુના માપનો સરવાળો એટલે ત્રીજામાં એકસો નેવું આવશે હવે બીજું સુમિત નીચે દર્શાવેલી આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે તો તેને ત્રણ રાઉન્ડમાં કેટલું અંતર કાપશે આ બધાય બાજુ જે આપણને માપ આપ્યું છે બધી બાજુ એનો આપણે સરવાળો કરીએ તો ટોટલ માપ કેટલું થાય તો કે 368 અડસઠ થાય છે એક રાઉન્ડ મારે તો એવા ત્રણ રાઉન્ડ મારે તો ત્રણસો અડસઠ ગુણ્યા ત્રણ કરીએ તો 1104 ચાર જેટલું ચાર થાય છે તો કેટલું તો કે 1104 ચાર મીટર અંતર એક કાપે છે હવે જોઈએ ત્રીજો ત્રણ સળીની લંબાઈ ચૌદ સેમી પંદર સેમી અને સોળ સેમી છે ખુશીએ એ ત્રણેયનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવ્યો બનાવી હશે તો તેની ત્રિકોણની હદ શોધો તો એમાં પણ આપણે સરવાળો જ કરવો પડે ત્રણેયનો સરવાળો કરીએ તો પિસ્તાલીસ સેમી થાય એટલે કે ત્રિકોણની હદ પિસ્તાલીસ સેમી થશે હવે ચોથો દાખલો છે એક ચોરસ બાગની લંબાઈ એકસો ત્રીસ મીટર છે બાગની ફરતે ત્રણ હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ તો ચોરસ હોય તો એની બધી બાજુનું માપ એક સરખું જોઈએ એટલે એકસો ત્રીસ એકસો ત્રીસ એમ ચાર વખત કરીએ એટલે એ પાંચસો ને વીસ થાય પાંચસો વીસ ગુણ્યા ત્રણ કરી આપણને જેવા પંદરસો ને સાઠ મીટર મળે તો વાળ કરવા માટે પંદરસો ને સાઠ મીટર તાર જોઈએ હવે છે કે નીચે બોક્સમાં અલગ અલગ આકૃતિ દોરેલી છે દરેકની હદ માપો અને લખો એટલે આકૃતિ આપણે જોઈએ તો દરેક બાજુ એક સેમી છે આપણે અહીંથી ગણતું જવું પડે કે આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર છ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ને આ ત્રીસ થાય આ રીતે તમારે એ બધી આકૃતિ જે જશે એમાં ગણી દેવાનું છે એટલે આમાં ત્રીસ આવશે એ જ રીતે અહીં બાજુની આકૃતિ જે આપણને બીજી આપી છે એમાં જો આ ગણો તો એ સાત થાય આ ત્રણ આ ત્રણ આ બે આ ત્રણ આ ચાર આ સાત ત્રણ બે ત્રણ બે અને ત્રણ એટલે સરવાળો કરો તો બેતાલીસ જવાબ આવે એ જ રીતે આગળની આકૃતિમાં પણ તમારે એ રીતે કરવાનું છે આ આકૃતિમાં આવશે વીસ આમાં આવશે બાવીસ હવે સૂચના કે નીચે આપેલી આકૃતિમાં કેટલા સરસ ખાના સમાયેલા છે તે ગણો તો પહેલી આકૃતિમાં આપણે ખાના ગણવાના થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચ દસ અગિયાર ને બાર ખાના છે પછી આકૃતિમાં જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ અને ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર સો ને પંદર એટલે પંદર ખાનામાં છે હવે સાતમું છે નીચે આપેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકીની રહેલી આકૃતિની હદ શોધ તો આ છોવીસ ખાના છે અને કાપ્યા પછી બાકીની આકૃતિની હત તો કેટલી થાય સોરી સોળ છે તો આમાં કેટલી આવે તો કે સોળ જ આવે આપણે બધી બાજુના માપનો સરવાળો કરવાનો થાય એટલે કે સોળ જ આવે આમાં પણ સેમ છે આ જોઈએ તો આ બાજુ એક બે ત્રણ સાત પાંચ ને છ થાય તો કે આ છ આ છ આ છ ના આ છે એટલે છવ્વીસ થાય તો આમાં પણ આપણે ફરતે ફરતે બધી બાજુ માપ લેવું પડે તો એટલે કે છવ્વીસ જ આવે પછી નીચી આકૃતિમાં જી એસની લંબાઈ શોધો હવે આપણે અહીંયા જોઈએ આ જી છે અને અહીંયા એસ છે એની આકૃતિ આપણે શોધવાની છે તો જોઈએ કે એ અને બીનું માપ છે એ ત્રણ સેમી છે અને સી અને ડીનું સ સેમી છે તો વચ્ચેની એની આકૃતિનું કેટલું થાય તો આ કુલ જે આપણને આપવું છે એ બાર આપું છું કુલ બાર આપ્યું એટલે અહીંયા આપણે સહ જવાબ આપ્યો છે અહીંયા ત્રણ આપ્યો છે તો મતલબ એવું થાય કે અહીંયા જે છે તો એનો મતલબ એ થાય કે ત્રણ જ આવે ત્રણ આપણે અહીંયા મૂકવી અહીંયા ત્રણ કરીએ એટલે છ અને ત્રણ નવ દસ અગિયાર ને બાર એટલે કુલ બાર માપ થઈ ગયું આ કુલ બાર થઈ ગયું તો એનું મોક કેટલું થાય તો કે ત્રણ સેમી આવશે અહીં આપણે જવાબ લખી દઈએ ત્રણ સેમી આવશે હવે નિશાનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે કદશે દરેક ખાનો કે એક ગુણ્યા એક સે મિસે તો આમાં ડી આવશે આ વધારે છે ટી પછી છે નીચેની આકૃતિની પરિમિતિ શોધો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો થાય તો બધાય જે આપ્યા છે એ બધાયનો સરવાળો આપણે કરવાનો થશે એટલે છવ્વીસ જવાબ આવશે એનો હવે નીચેની આકૃતિમાં તમામ બાજુનું માપ પંદર છે તો તેની પરિમિતિ કેટલી થાય તો બધી બાજુ આ પંદર આ પંદર 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 આ પંદર આ પંદર હવે પંદર ગુણ્યા છ કરીએ તો પંદરસો નેવું થાય એટલે નેવું પરિમિતિ થશે બારમું છે કે આ કાર્ડ બોર્ડની મદદથી નીચેનામાંથી કયો આકાર બનશે તો બી આકાર બનશે પછી તેરમું છે મનોજ એક લંબ સરસ દોરે છે તેની લંબાઈ કે પહોળાઈ કરતાં બમણી છે એની લંબાઈ છે ને એ પહોળાઈ કરતાં બમણી છે જો પહોળાઈ પચીસ સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય પહોળાઈ આપણે પચીસ હોય તો લંબાઈ એના કરતાં બમણી કરવાની થાય તો લંબાઈ પચીસ છે એટલે પહોળાઈ તો લંબાઈ કેટલી થાય તો કે પચાસ થઈ જાય પહોળાઈ પચીસ એટલે બમણી કરો એટલે આ પચીસ ને પચીસ પચાસ થાય પચાસ થાય તો એની પરિમિતિ કેટલી થાય તો પોળાએ પચાસ છે ને પહોળા પચીસ છે ને લંબાઈ ડબલ એટલે થાય પચાસમાં આપણે પચીસ નાખીએ તો પંચોતેર છે પંચોતેર એના ડબલ કરીએ એટલે એકસો ના પચાસ જેમી થાય છે હવે એક કીડી આ સીડી પર બિંદુ પી થી ક્યુ સુધી સીડી સઢીને જાય છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે તો પી પાંચ અહીંયા જોઈએ આપણે

કે હદનું માપ શોધો એટલે સબ છે તો એ સોરસમાં ચારે બાજુ સરખું જ હોય એટલે સો ચોવીસ થાય એટલે છવીસ જવાબ આવશે ડી હવે એક લંબ સરસની લંબાઈ પંદર સેમી અને પહોળાઈ બાર સેમી હોય તો તેની બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય તો પંદર ગુણ્યા બે કરોડ એટલે ત્રીસ થાય અને બાર ગુણ્યા બે કરોડ એટલે ચોવીસ થાય એટલે જવાબ છપ્પન ડી આવશે એક એકલમ સરસ ભાગની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ વીસ મીટર હોય તો બાગની ફરતે ત્રણ હરવાળવાળા હારવાળી વાડ કરવા કેટલા લંબાઈનો તાર જોઈશે તો લંબાઈ અને પહોળાઈ એનો સરવાળો કરો તો ત્રીસ ને ત્રીસ સાઠ ને ચાલીસ સો થાય એવી ત્રણ વાર કરો એટલે ત્રણસો ડી જવાબ આવે હવે એક સોરસની હદ સિત્તેર સેમી છે તો દરે તો તેની એક બાજુનું માપ શોધો હવે સરસમાં એની હદ સિત્તેર છે કુલ તો એક બાજુનું માપ આપણે ગણવાનું છે તો સિત્તેર ભાઈ આપણે ચાર કરીએ તો સત્તર પોઈન્ટ પાંચ આપણને મળે બાજુમાં દાખલો તમને આપેલો છે એમાં તમે આમાં જોઈ શકો છો અહીંયા દાખલો મેં ગણેલો છે એ રીતે તમે જોઈ શકો છો અહીં આપણે જે પાઠ નંબર જે તેર છે ખેતર અને તેની ફરતે વાળ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ હવે મળીએ નવા વિડીયો સાથે